નમસ્તે વિદ્યાર્થી મિત્રો જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર પંદર કે જેનું નામ છે રાજ્ય સરકાર તેના વિશે ભણીશું તો આજે આપણે આ એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ રાજ્ય સરકાર આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાઈ રહે તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ એટલે કે મોનિટર વર્ગમાં મોનિટર હોય તો સારું ધ્યાન રાખે બધું બરાબર ને તો આવી રીતે વર્ગની વ્યવસ્થા બધી જળવાય તે માટે મોનિટર બનાવીએ જાણે કે આ ઉપરાંત શાળામાં વર્ગ સફાઈ સમિતિ વર્ગમાં સુશોભન સમિતિ જે બધું શણગારવાનું ડેકોરેશનનું કામ કરે વર્ગ વ્યવસ્થાની સમિતિ આવી બધી વર્ગમાં શાળામાં રચના કરતા હોઈએ છે સમિતિની તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો ઘણીવાર આવ્યા બધા કાર્યોમાં તમે પણ સરસ રીતે ભાગ લેતા હશો તો તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે એટલે આપણા આખા રાજ્યનો વહીવટ વ્યવસ્થાને બધું કારોબાર કોણ સંભાળતું હશે તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે એટલે કે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ તો એવો છે કે કાયદા કાયદાઓ દ્વારા અને વ્યવસ્થા દ્વારા લોકો સુખી રહે અને તેમને સલામત રહે આ બાબતને ધ્યાનમાં રાખવાનો છે રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે એટલે કે રાજ્યના લોકોનું બધી જ રીતે કલ્યાણ સાધી અને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન કરવું અને રક્ષણ કરવું એ હેતુ રહેલો છે જે માટે રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે એક ધારાસભા બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે રાજ્યની ધારાસભા એ વિધાનસભાના નામથી ઓળખાય છે એટલે કે આપણા ગુજરાત રાજ્યની વાત ધારાસભા છે તે વિધાનસભાના નામથી ઓળખાય છે અને તેનું કાર્ય એ રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારાઓ એટલે કે કાયદાઓ નિયમો ઘડવાનું છે આ ધારાસભા એ દેશને સારી રીતે વ્યવસ્થિત ચલાવવા માટેના જુદા જુદા નિયમો બનાવે છે કાયદાઓ બનાવે છે જ્યારે રાજ્યની કારોબારી એ વિધાનસભાએ ઘડેલા બધા કાયદાઓનું અમલ કરાવે છે અને કાયદાના ભંગ કરનારને સજા કરવાનું કામ ન્યાયતંત્ર કરે છે એટલે કે ધારાસભા કાયદા બનાવે કારોબારી અમલ કરાવે ને ન્યાયતંત્ર સજા કરે ભંગ કરનાર સામે એટલે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ત્રણેય આ રીતે એકબીજાની સાથે જોડાયેલા છે હવે આપણે જોઈએ તો સ્થાનિક સરકાર સરકાર પણ એક સંચાલક મંડળ છે જે આખા દેશનું સંચાલન કરે છે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે કે લોકશાહી દેશમાં લોકોની ઈચ્છા હોય તે મુજબ વહીવટ ચાલે છે ભારત ખૂબ મોટો દેશ છે એક જ સ્તરે અથવા એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે દેશમાં તો ઘણી મુશ્કેલીઓ સર્જાય નાગરિકોને અગવડ પણ ઘણી પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે એટલે કે સ્થાનિક કક્ષાએ કામ કરે બીજું રાજ્ય કક્ષાએ અને ત્રીજું રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક કક્ષાએ લોકોનો મત મેળવી અને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે લોકોનો મત આપી લોકો મત આપે છે અને પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા વહીવટ થાય છે સ્થાનિક કક્ષામાં તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રણેય ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરવાનો છે તો આપણા ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર વિશે આપણે જોઈએ અહીંયા એક આટલું જાણું વાત છે કે ગુજરાતમાં એક એપ્રિલ ઓગણીસો તેસઠથી થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો હવે અહીંયા જુઓ આ રાજ્ય સરકાર એમાં આ બધા ધારાસભ્યો જુદા જુદા બધા સભ્યો ચૂંટાયેલા એમાંથી થોડાક સભ્યોનું બનશે મંત્રીમંડળ જુદા જુદા મંત્રીઓ એમાંથી થોડા મુખ્યમંત્રીઓ બનશે જે તે વિભાગના વહીવટી ખાતાના બધા જુદા જુદા આરોગ્યના શિક્ષણના બધા તે રીતે અને આ બધાથી ઉપરી એક વ્યક્તિ હશે જે હશે મુખ્યમંત્રી બધા કરતાં ઉપરી એક જ વ્યક્તિ તો આ રીતેની વ્યવસ્થા હોય છે તો રાજ્ય સરકારની રચના અને તેની ભૂમિકા જોઈએ તો ભારત જનસંખ્યા આવેલા છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્ય છે દેશમાં સંવાઈ એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાજ્ય કક્ષાની સરકાર પણ છે અને રાષ્ટ્રની પણ છે રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર અને રાજ્ય કક્ષાની સરકાર રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર પણ કહે છે કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર પણ કહે છે અને તે આખા સમગ્ર દેશનો વહીવટ કરે છે આ કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે હવે જુઓ સરસ મજાનું એક ભવન તમને દેખાય છે જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાતનો નકશો દોરેલો છે અને ગુજરાત વિધાનસભા લખેલું છે આ છે આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા જે આવેલી છે ગાંધીનગરમાં આ ગુજરાતની વિધાનસભા એ રાજ્ય સરકારની મુખ્ય કચેરી જાણે કે કહી શકાય વિધાન પરિષદ હવે જોઈએ તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે ધારાસભા બે ગૃહોની બનેલી હોય એક ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એમાં રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે અને નીચલા ગૃહને વિધાનસભા ભારતના દરેક રાજ્યની ધારાસભા છે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગણા આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં જ વિધાન પરિષદ છે એટલે કે આટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે બાકી બીજા કોઈ રાજ્યોમાં વિધાન પરિષદ નથી ભારતના બસ આ જ રાજ્યોમાં વિધાન પરિષદ છે એટલે કે ઉપલું ગૃહ છે અને ગુજરાત રાજ્ય આપણું આ ગુજરાત રાજ્યની ધારાસભામાં વિધાન પરિષદ નથી માત્ર વિધાનસભા છે વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતનો નાગરિક હોવો જોઈએ ત્રીસ વર્ષથી વધુ વયનો હોવો જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ અને વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે એટલે કે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષ માટે ચૂંટાય છે હા પરંતુ એક સાથે નિવૃત્ત થતા નથી એટલે કે વિધાન સભ પરિષદના એક સભ્ય તૃતીયાંશ સભ્યો એક તૃતીયાંશ સભ્યો એટલે કે દર ત્રીજા ભાગના સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે દર બે વર્ષ થાય એટલે એક ભાગના સભ્ય નિવૃત્ત થઈ જાય હવે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી તેમાં માત્ર વિધાનસભા છે હવે આપણે જોઈએ બીજું ટોપિક કે વિધાનસભા તો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે જે ગુજરાતમાં આવેલી છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા થી ઓછી કે પાંચસોથી વધારે હોવી જોઈએ નહીં દરેક વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ સાહીઠ થી ઓછી પણ નહીં પાંચસો થી વધુ નહીં એટલે સાહીઠ થી જોઈએ તો તે ભારત નાગરિક હોવો જોઈએ બીજું કે તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન વેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ સરકારી સંસ્થામાં સારા હોદ્દા ધરાવનાર જોઈએ સોરી હોવો જોઈએ નહીં એટલે કે કોઈ સરકારી સંસ્થામાં કે સરકારી પદ ઉપર ક્યાંક નોકરી હોય સરકારી એવો વ્યક્તિ ના હોવો જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલી હોય કોઈ ગુને ગુનેગાર તરીકે એવો ગુનેગાર પણ હોવો જોઈએ નહીં આમ ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે એટલે કે રાજ્યના વિસ્તારો છે એને જુદા જુદા મત વિભાગમાં વહેંચી દેવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી જુદા જુદા વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટવામાં આવે છે ચૂંટાય છે આમ ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો એકસો ને છે કેટલી છે એકસો બ્યાસી દરેક રાજ્યની વિધાનસભામાં આ રીતે ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે બધા રાજ્યોમાં એક સરખી હતી નથી જેનું રાજ્ય મોટું એમાં સંખ્યા વધુ પણ હોય નાનું હોય તો ઓછી પણ હોય તેની સભ્ય સંખ્યા તેના વસ્તીના ધોરણે થાય છે રાજ્યમાં કેટલી વસ્તી છે તે રીતે તેની સભ્ય સંખ્યા નક્કી થતી હોય છે મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે એટલે કે મોટાભાગે બધા વિધાનસભ્યો જુદા જુદા રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે કે ઘણા ઘણીવાર એવું પણ હોય છે કે કોઈ પક્ષના ના હોય કે અપક્ષ જ હોય એવા લોકો પણ ધારાસભ્ય હોય છે આમ ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે અને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે હવે જોઈએ તો તેની ચૂંટણી તો આ રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે એટલે કે દર પાંચ પાંચ વર્ષે વિધાનસભાના બધા સભ્યોની ચૂંટણી થાય વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય અથવા તો ધારાસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તેઓને એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે એમ એલ એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી આ એમએલએ ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે લોકો દ્વારા સીધી ચૂંટણી થાય લોકો જેને સૌથી વધુ મત આપે તે વિજય બને છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે એટલે કે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા પક્ષના ઉમેદવાર તરીકે બધા ઊભા રાખે છે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે એટલે કે જે વ્યક્તિને વધુ મત મળે સૌથી વધુ બહુમતી મળે તે વ્યક્તિ વિજેતા બને છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે હવે જોઈએ તો સમય ગાળો તો વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે અને તેની મુદત પૂરી થઈ જાય એટલે તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની નવી રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે એટલે કે સરકાર પાંચ વર્ષ સુધી ચાલે તેવી ના હોય કોઈ વાર અથવા તો કોઈ પરિસ્થિતિ એવી હોય કે તેની નવી ચૂંટણી ફરીથી ના થઈ શકે તેમ હોય ત્યારે રાજ્યપાલની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિ જે તે રાજ્યમાં પોતાનું રાષ્ટ્રપતિ શાસન લાદે છે ને તે સમય દરમિયાન રાજ્યપાલ આખા રાજ્યનો વહીવટ સંભાળે છે વિધાનસભ્યો તેમનાથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે સારી રીતે સંચાલન થાય તે તે તેથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે વિધાનસભામાં નાણાકીય તેમજ સામાન્ય ખરડાઓ પણ રજૂ થઈ શકે છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે એટલે કે ખરડાઓ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈને પછી રાજ્યપાલની મંજૂરી માટે આપવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળે છે ત્યારે ખરડાઓ કાયદા બને છે હવે જોઈએ તેના કાર્યો તો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે વિધાનસભાના કાર્યો શું તો વર્તમાન જે કાયદાઓ ચાલી રહ્યા છે એમાં સુધારો વધારો કરે અંદાજપત્ર મંજૂર કરે છે જરૂરી જણાય ત્યારે નવા કાયદાઓ બનાવે છે કારોબારી ઉપર અંકુશ રાખે છે જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરે છે જે જૂના કાયદાઓ છે ને જે વ્યવસ્થિત નથી અપ્રસ્તુત છે તેને રદ કરે છે ત્યારબાદ તેની પ્રશ્નોત્તરી જોઈએ તો વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય ઉપર જ પ્રશ્નો પૂછી શકે છે એટલે કે જ્યારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલતી હોય ત્યારે દરેક વિધાનસભા પોતાને જે તે વિષય નક્કી આપવામાં આવેલો હોય તે વિષય પર જ પ્રશ્નો પૂછી શકે છે સૂચનો આપી શકે છે પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે એટલે જે તે વિભાગના વહીવટી વિભાગના ખાતાઓ જુદા જુદા મંત્રીઓને સોંપેલા હોય તે તેના જવાબ આપે છે અને આ રીતે જરૂરી પગલાં લેવા લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે કે હા ભાઈ આ રીતે બધું દેશમાં સમસ્યા છે તો આ રીતનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે જે સમસ્યા હોય તેનું તો આ પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાહેધરી પણ તે આપે શું હજુ આ વિધાનસભાનું આખું ચિત્ર આપેલું છે બેઠક વ્યવસ્થા બધી આમ વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે અધ્યક્ષના માધ્યમ દ્વારા વિધાનસભામાં દરેક સવાલ કે જવાબ કોના દ્વારા કોને સંબોધીને પૂછાય છે અધ્યક્ષના આધારે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ નવો ટોપિક આવશે કારોબારી જે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો આજે જેટલો ટોપિક ચાલ્યો તે સારી રીતે વાંચી લેવો અને મઢે કરવા માટે પ્રયત્ન કરવો તેમજ હવે આગળના ચલાવેલા લેક જે પાઠ છે તેને ખાસ મઢે કરવા માટેના સ્વાધ્યાય સાથે પ્રયત્ન કરવા કેમકે ટૂંક સમયમાં તમારી પરીક્ષા આવી રહી છે તો તમે તેટલું મોઢે કરશો તો પરીક્ષાની તૈયારી ઝડપથી અને સારી રીતે કરી શકશો થેન્ક યુ